नमस्कार मित्रों, आप सर्व साथियों नु अपने YouTube चैनल में फरी एक वक्त दिल थी स्वागत छे। અત્યારના તાજા અને મહત્વના શૈક્ષણિક સમાચાર। રાતોરાત કોલેજ થઈ બંધ અને વિદ્યાર્થીઓ મુકાય મુશ્કેલીમાં। મોબાઈલ રિચાર્જ મોંઘો અને SBI બેંક લઈને એલર્ટ। કોરોના સંપૂર્ણ કાબૂમાં જેવા સમાચાર જાણીએ મિત્રો। એ પહેલા આપ જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અગત્યના શૈક્ષણિક સમાચાર સૌથી પહેલાં અમે તમને પહોંચાડતા રહીશું। વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને વધુ ને વધુ તમારા મિત્રોને શેર કરજો। સૌથી પહેલા પૂર્વ CM વિજય રૂપાણીએ લાગુ કરેલી બિન ઉપજાઉ જમીનને ઉપજાઉ કરવાની યોજના વર્તમાન સરકારે બંધ કરી દીધી છે। મહેસૂલ અને કૃષિ વિભાગનું સંકલન ન જળવાતા આ યોજના બંધ કરાઈ છે। યોજનામાં બિન ઉપજાઉ જમીનના 30 વર્ષ માટે લીઝ પર આપવાનું આયોજન થયું હતું। આગળના સમાચાર, સંપૂર્ણ કંટ્રોલ, ગુજરાતમાં કોરોનાની ગતિ કાબૂમાં। આજે 1646 કેસ સાથે ઘટાડા રીપે બ્રેક, પણ મોતના આંકડામાં લાગ્યો આંચકો। જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં કોરોના કેસો જેટલી ઝડપથી વધ્યા છે તેટલા ઝડપથી ઘટી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં 1646 કેસો પોઝિટિવ મળી આવ્યા છે, જેમાં સૌથી વધારે અમદાવાદમાં 546, સુરતમાં 46, રાજકોટમાં 57 તો વડોદરામાં 281 કેસો સામે આવ્યા છે। ગુજરાતમાં ભાવનગર જિલ્લાની વાત કરીએ તો આજે કોરોનાના 70 નવા કેસો નોંધાયા છે, તો 19 દર્દીએ કોરોનાને માત આપી છે અને 2 દર્દીના મોત થયા છે। આમ શહેરમાં 97 અને ગ્રામ્યમાં 30 દર્દી મળીને કુલ 127 જેટલા એક્ટિવ કેસો જોવા મળે છે। ત્યારબાદ બેંકને લઈને મોટા સમાચાર, SBI પોતાના ગ્રાહકોને એલર્ટ કર્યા છે। બેંકે પોતાના એકાઉન્ટ હોલ્ડરને 31 માર્ચ 2022 પહેલાં પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવા માટે નોટિસ આપી છે। બેંકે ટ્વીટ કરીને કહ્યું છે કે જો ગ્રાહકો આમ નહીં કરે તો તેમની બેંકિંગ સેવા ઠપ થઈ શકે છે, એટલે કે બંધ થઈ શકે છે। મહત્વના સમાચાર, મોબાઈલ રિચાર્જ મોંઘું થશે। ટેલિકોમ ઓપરેટર મોબાઈલ રિચાર્જ 20-25% મોંઘું કરી શકે છે। આ વધારો આ વર્ષે કરવાનો છે। એરટેલ અને આઈડિયા આ અંગે પોતાના પ્લાનો આપ્યા છે। વોડાફોન આઈડિયા CEO રવિન્દર ટક્કરે જાન્યુઆરીમાં કહ્યું હતું કે રિચાર્જની કિંમત વધારવાનો વિચાર ચાલી રહ્યો છે। કંપની 2022માં વસ્તુઓ જોશે અને તેને સમજશે। આગળના મહત્વના શૈક્ષણિક સમાચાર, કેનેડામાં 3 કોલેજો નાદારી નોંધાવ્યા બાદ રાતોરાત કોલેજ બંધ થઈ છે, જેથી સેંકડો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। કોલેજમાં ભારતના 2500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, જેમાંથી 150 વિદ્યાર્થીઓ ગુજરાતીઓ હતા। ભારતીય વિદ્યાર્થીઓ હાથમાં પોસ્ટર લઈને ન્યાય માંગી રહ્યા છે। કેનેડામાં વી નીડ આન્સર્ડ લખેલા પોસ્ટર સાથે વિદ્યાર્થીઓ રોડ પર ઉતરીને વિરોધ કર્યો છે।